બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ નહીવત છે. જિલ્લાના મુખ્ય દાંતીવાડાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમ ખાલીખમ દેખાઈ રહ્યો છે. જોઈએ તેટલું પાણી દાંતીવાડા ડેમમાં નથી. દાંતીવાડા ડેમને કુલ જળ સપાટી 604ની સામે હાલ ડેમમાં 550.90 છે, એટલે કે કુલ 8% જેટલું પાણી સ્ટોરેજ છે. સરદાર સરોવર ડેમનો સીધો ફાયદો દાંતીવાડા સહિત ડીસાના વિસ્તારના લોકોને થાય તે માટે બનાસકાંઠા જિલ્લામાં 500 કરોડના ખર્ચે નર્મદાની પાઇપલાઇન દાંતીવાડા ડેમમાં નાખવામાં આવી હતી. તાત્કાલિક મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તેનું ઉદઘાટન કર્યા બાદ આજે દિન સુધી આ પાઇપલાઇનમાં જરૂરિયાત મુજબ પાણી દાંતીવાડા ડેમમાં ન આવતા આજે ભર ચોમાસે ડેમનું તળિયું દેખાઈ રહ્યું છે. પરંતુ અગાઉ એકાદ અઠવાડિયું નર્મદાના નીર દાંતીવાડા ડેમ સુધી પહોંચતા સ્થાનિક લોકો અને આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પૂર્વ પાણી પુરવઠા મંત્રી અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પ્રભુભાઈ પટેલ દ્વારા અગાઉ પણ નર્મદા નીરના વધામણા કર્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. પરબતભાઈ પટેલે નર્મદાના નીરને શ્રીફળ અને ફૂલો અર્પણ કરી વધામણા કર્યા હતા. દાંતીવાડા ડેમમાં આ વર્ષે અડધું ચોમાસું પસાર થઈ જવા છતાં મેઘરાજા મહેરબાન ન થતા જગતના તાત ઉપર મોટી આફત હોય એવું દેખાઈ રહ્યું છે. જોકે આ વર્ષે ડેમમાં કોઈ જ પાણીની આવક નોંધાઈ નથી. હાલમાં દાંતીવાડા જળાશયની સપાટી 550.90 ફૂટની છે. એનો અત્યારે હાલ કુલ પાણીનો જથ્થો છે 1194 MCFD આપણી પાસે હાલ છે, અને ડેમમાં હાલમાં નવા પાણીની કોઈ આવક થવા પામેલી નથી. નર્મદાનું પાણી સહિત ના નર્મદાનું પાણી હાલમાં ડેમમાં નાખવામાં આવતું નથી. અને જે દાંતીવાડા ડેમથી કેટલા ગામોમાં પાણી આપવામાં આવે છે? દાંતીવાડા ડેમમાંથી BK5 જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા 87 ગામોને પીવા માટે પાણી પૂરો પાડવામાં આવેલ છે અને હાલમાં એ ચાલુમાં છે. બનાસકાંઠાની જીવાદોરી સમાન ગણાતું બનાસકાંઠાનું મુખ્ય જળાશય ડેમ દાંતીવાડા ડેમની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. દાંતીવાડા ડેમની જો વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમનો આપણો નજારો બતાવવાની જે કોશિશ કરીશ, જે દાંતીવાડા ડેમનો અમારા સહયોગી પ્રવીણ પરમારની જે વાત કરીશ કે આ ડેમનો નજારો બતાવવાની કોશિશ કરીશ છે. અને એક સમય 2017માં છલોછલ ભરાયેલો દાંતીવાડાનો ડેમ આજે ખાલી ખમ ફાંસી રહ્યો છે. કે વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર માત્ર અને માત્ર 8% જેટલું જ દાંતીવાડા ડેમમાં હાલમાં પાણી પડ્યું છે. જેની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમની અંદર હાલમાં આજે પાછો ઓછો વરસાદ થવાને લીધે આજે દાંતીવાડા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને દાંતીવાડા ડેમની જળ સપાટી કુલ સપાટી 604ની સામે હાલ તો દાંતીવાડા ડેમની અંદર 550.90 ફૂટ જેટલું દાંતીવાડા ડેમમાં હાલમાં પાણી સ્ટોરેજ છે. અને જેની સામે જે કુલ ટકાની જે વાત કરવામાં આવે તો 8% જેટલું પાણી હાલમાં દાંતીવાડા ડેમમાં પડ્યું છે. આપ જે દાંતીવાડા ડેમનો જે નજારો દેખી રહ્યા છો સ્પષ્ટપણે જે અમારા સહયોગી કેમેરામેન પ્રવીણને પરમારને કહીશ કે આજે દાંતીવાડા ડેમનો નજારો બતાવવાની કોશિશ કરશે. 2017માં છલોછલ ભરાયેલો આ દાંતીવાડાનો ડેમ આજે કોરોકર ભાસી રહ્યો છે. અને 2017 પછી જે દાંતીવાડા ડેમની અંદર વરસાદ ન આવવાને લીધે હાલમાં દાંતીવાડા ડેમમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલે દાંતીવાડા ડેમની અંદર હાલમાં 8% જેટલું પાણી છે. અને વરસાદે પણ આ બાબતે આ વરસાદ અડધું ચોમાસું પસાર થઈ ગયું હોવા છતાં પણ જે વરસાદે જાણે વિરામ લીધો હોય એવું સ્પષ્ટપણે દેખાતા હાલ તો જગતના તાત ઉપર પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક બાજુ જમીનના ભૂગર્ભ તળ દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે, અને જ્યારે જગતના તાપતે વાવેલા જે મહામૂલા પાકો છે હાલમાં જમીનમાં સુકાઈ રહ્યા છે. ત્યારે હાલ તો ધરતીપુત્રની એક જ આશ છે કે મેઘરાજા ક્યારે મહેરબાન થાય અને દાંતીવાડાના જીવાદોરી સમાન ગણાતું આ દાંતીવાડાનો મુખ્ય બંધ છે એ છલોછલ ભરાય એવી સ્થાનિક લોકો અને આજુબાજુ ડિસ્સા સહિત પાટણ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.